બારડોલીના વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના સમાજ કલ્યાણ મંત્રી ઈશ્વર પરમાર પાસે રૂપિયા 1.5 કરોડની ખંડણી માંગનાર આરોપી મહિલાની પોલીસે ધરપકડ કરી હતી. બારડોલી ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારની ઓફિસે તથા ભાજપના માજી પ્રમુખ સુરેન્દ્રસિંહ પરમારની ઘરની બહાર લેટરો મોકલી યુવતી સાથે બદકામ કર્યું હોવાનો ખોટો આક્ષેપ કરી આ બાબત છુપાવી રાખવા માટે રૂપિયા 1.5 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. જો કે આ અંગે બારડોલી પોલીસે ફરિયાદ કરવામાં આવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બારડોલી ખાતે રહેતા પ્રવીણા મૈસુરિયાની ધરપકડ કરી હતી. પોલીસે પ્રાથમિક તપાસમાં બારડોલીના આનંદનગર ખાતે રહેતા પ્રવીણા મૈસુરિયાએ આર્થિક સકડામણમાં હોય તેને ઘરે ટીવી પર ક્રાઇમ પેટ્રોલ સિરિયલ નિહાળ્યા બાદ રૂપિયા પડાવવાના ઇરાદે મંત્રીશ્રીને બ્લેકમેઇલિંગ કરવાનું કાવતરું કરી એક લેટર તેમની ઓફિસે તથા બીજો લેટર બારડોલી શહેરના ભાજપના નેતા સુરેન્દ્રસિંહ પરમારના ઘરે પહોંચાડ્યો હતો. આ બનાવ અંગે પોલીસે આરોપી પ્રવીણા મૈસુરિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. હું અનિલકુમાર બળવંતભાઈ પરમાર મંત્રીશ્રીના કાર્યાલય પર ફરજ બજાવું છું. ગત તારીખ 28 જૂન અને 15-7 એમ બે ચિઠ્ઠીઓ ઓફિસે મળેલ. 28 જૂનના રોજ ચિઠ્ઠી ઓફિસે ખજાની ઈસમ દ્વારા આપવામાં આવેલ અને 15-7ના રોજની ચિઠ્ઠી માજી પ્રમુખ સુરેન્દ્રસિંહ પરમારના ઘરે કોઈ અજાણી ઈસમ મૂકી અજાણી સ્ત્રી મૂકી ગયેલ. ત્યારબાદ એ ચિઠ્ઠીમાં ધમકીભર્યા શબ્દોનો ઉપયોગ કરેલ, પૈસાની માંગણી કરેલ, એની જાણ અમોએ પોલીસ સ્ટેશને કરેલ. બારડોલી પોલીસ સ્ટેશન આગળ ગુનો નોંધાવેલ અને આગળ કાર્યવાહી હાથ ધરેલ છે. એમાં 1.5 કરોડ જેવા રૂપિયાની માંગણી કરેલ છે અને પરિવારને મારી નાખવાની ધમકી, ઘર સળગાવી દેવાની ધમકીઓ ભરેલા શબ્દોનો ઉચ્ચાર કરેલ હતો. તારીખ 28/6/19 રોજ માન્ય કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબની ઓફિસે ઓફિસના એક નાના મોટા કામ કરતા માણસને એક બીજા ભાવિનભાઈ પરમાર કરીને એક વ્યક્તિ છે જે બાબેનના છે, ઓફિસના નાના મોટા કામ સાથે સંકળાયેલા છે, એમને કોઈ અજાણી સ્ત્રીએ એક ચિઠ્ઠી આપેલી. એ ચિઠ્ઠી મંત્રીશ્રીને આપી દેવા માટે કીધેલું. પછીથી આ ચિઠ્ઠીની અંદર 2 કરોડ રૂપિયા આપવા માટેની વાત હતી અને કોઈ આર્થિક પ્રોબ્લેમ હોય 2 કરોડ રૂપિયા મને આપો એ ટાઈપની વિનંતી સાથેની એક ચિઠ્ઠી મંત્રીશ્રીને લખેલી. પણ એ બાબતને લઈને કોઈ પોતાની ઓળખ છતી નથી કરેલી. કઈ જગ્યાએ કોણ લેવા આવશે આવી બાબતની કોઈ સ્પષ્ટતા એ ચિઠ્ઠીમાં હતી નહીં, એટલે મંત્રીશ્રીએ પણ એ બાબતને એટલી બધી સિરિયસલી નહીં લીધેલી, પણ એને શોધખોળમાં હતા કે આ કોણે આ ચિઠ્ઠી નાખી છે. એના પછી તારીખ 15/7/19 રોજ બારડોલી શાસ્ત્રીનગર એરિયાની અંદર સુરેશભાઈ પરમાર કરીને જે ભાજપ સાથે સંકળાયેલા છે તેઓના ઘરે એક અજાણી સ્ત્રીએ ફરીથી બીજી ચિઠ્ઠી મૂકી, જે ચિઠ્ઠીની અંદર મંત્રીશ્રી વિરુદ્ધ અનેક પ્રકારના આક્ષેપો કરેલા, જેમાં તેમની બદનક્ષી થાય તેવા, એમના દીકરાને, એમના મધરને એ લોકોને સળગાવી દેવાની ધમકી, એમની ઇજ્જત ઉતારવાની ધમકી વગેરે પ્રકારના ધમકીભર્યા શબ્દો લખી અને બીજી ચિઠ્ઠી નાખેલી. આ બીજી ચિઠ્ઠી ના મળી એના કારણે મંત્રીશ્રી તો વિધાનસભાના ગૃહમાં હતા, પરંતુ આ ચિઠ્ઠી મળતા જ તેઓએ પોલીસનો સંપર્ક કરેલો. પોલીસે આ બાબતે તરત જ શોધખોળ ચાલુ કરેલી. ગત તારીખ 19/7/19 રોજ મંત્રીશ્રીના પીઆરઓ વતી આ ફરિયાદ આપવામાં આવેલી. આ ફરિયાદ આઈપીસી કલમ 387, 500, 506 મુજબ લેવામાં આવેલી. પોલીસે આ બાબતની શોધખોળ કરી અને આ જે અજાણી સ્ત્રી છે તેને પકડી લીધી છે. પોલીસની કસ્ટડીમાં હાલ આ સ્ત્રી છે. એ સ્ત્રીની પૂછપરછ કરતા એ થોડી મેન્ટલી ડિસ્ટર્બ હોય એવું લાગે છે, પ્લસ એ આર્થિક સકડામણમાં હોય એવું લાગે છે. પોતે આર્થિક તંગી અનુભવતી હોવાથી, પૈસાની જરૂરિયાત હોવાથી તેણે આ ચિઠ્ઠી નાખી અને આ રીતે પૈસા મેળવવાનો પ્રયત્ન કરેલો. ગત તારીખ 28 જૂનના રોજ બપોરના સમયે મારી બારડોલી વિધાનસભા મત વિસ્તારની જનસંપર્ક કાર્યાલય, જે બારડોલી કોલેજની બાજુમાં અને સ્વરાજ આશ્રમની સામે આવી છે, ત્યાં મારા ઓફિસ સ્ટાફના અનિલ નામના ક્લાર્કને
કોઈ અજાણ્યા ઈસમે એક બંધ કવરમાં લેટર આપ્યો હતો અને એ બંધ કવરના લેટરમાં 1.5 કરોડ રૂપિયાની માંગણી કરી હતી અને આ વાત કોઈને ન જણાવવા કે ટેલિફોનથી અન્ય કોઈને ન જણાવવા માટે જણાવ્યું હતું. એટલે એ લેટર મેં મારી ઓફિસે ઓફિસ સંભાળતા એવા અનિલને મેં એવું કહ્યું કે આ પત્ર પોલીસ સ્ટેશનમાં એટલે કે બારડોલી DYSP શ્રી રૂપરલબેનને તમે પહોંચાડી દો. અને એ લેટર અમોએ DYSP બારડોલીશ્રીને પહોંચાડેલો. ત્યાર પછી 5 જુલાઈને સોમવારે બારડોલી નગર ભાજપના માજી પ્રમુખ સુરેન્દ્રસિંહજી પરમારને ત્યાં એક બીજો લેટર કોઈ મહિલા મૂકી ગઈ હતી, એમાં પણ 1.5 કરોડ રૂપિયાની માંગણી કરી હતી, મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, મારું ગઢ સળગાવી દેવાની ધમકી આપી હતી, મારી પત્નીને અને મારા પુત્રને પણ જીવતા સળગાવી દેવાની ધમકી આપી હતી. અને આ અંગે મારા ઓફિસમાં ફરજ બજાવતા અનિલભાઈએ બારડોલી પોલીસ સ્ટેશનમાં ગત રાતે ગુનો નોંધાવ્યો છે. એ તો હું કંઈ કહી શકું નહીં, પરંતુ જે મહિલાએ મારા ઉપર ને મારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી છે, 1.5 કરોડ રૂપિયાની માંગણી કરી છે, એ મહિલા હાલ પોલીસના બારડોલી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરીને એને રાખી છે. એટલે પોલીસ આગળની કાર્યવાહી કરશે એટલે ખબર પડશે કે આમાં કોનો હાથ હોઈ શકે. ધમકીની તો મેં આપને કીધું એ મુજબ કે તમે જાનથી મારી નાખવામાં આવશે, તમારું ઘર સળગાવી દેવામાં આવશે, તમારી પત્ની અને તમારા પુત્રને જીવતા સળગાવી દેવામાં આવશે, આ પ્રકારની ધમકી આપી છે. ના, મારા સ્વભાવ પ્રમાણે મેં તો ક્યાંય કોઈનું ખોટું કર્યું હોય એવું મને લાગતું નથી.